મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાતું જઈ રહ્યું છે જી હા દર્શક મિત્રો એક તરફ ગુજરાત સરકાર અને ગૌણ સેવા મંડળના પેટનું પાણી હાલતું નથી આવામાં વિપક્ષે સરકાર સામે માંડ્યો છે મોરચો

પેપર લિક મામલે રેલી નીકળે તે પહેલા જ કોંગ્રેસના શહેર પ્રમુખ ધારાસભ્યો સહિત ત્રીસ જેટલા નેતાઓની અટકાયત કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે શું છે સમગ્ર મામલો આવો જાણીએ ડિટેલમાં પેપરિક કાંડ મુદ્દે અસિત વોરાના રાજીનામાની માંગ સાથે કમલમ કાર્યાલય પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે તે સમગ્ર મુદ્દે વિસ્તૃત માહિતી તથ્યો અને આગામી રણનીતિ વિશે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું

ને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલવા મોકલી દેવામાં આવ્યા છે ત્યારે આ મામલે આપના પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમે આજથી ઉપવાસ પર ઉતરીશું તેમણે કહ્યું કે અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરી તેમણે વધુમાં કહ્યું દર્શક મિત્રો કે પેપર લીકમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરવામાં આવે અસિત વોરાએ રાજીનામું આપવું જોઈએ ભાજપના સી આર પાટિલ નો અસિત પર હાથ છે આજથી અમે કલેક્ટર ઓફિસ બહાર બેસીશું આજથી હું અને મહેશભાઈ સવાની અન્ન ત્યાગ કરીએ છીએ કોંગ્રેસ તો મુક દર્શક બની ગઈ છે તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા છે તો દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ઉપવાસ પર બેસે તે પહેલા જ કલેક્ટર કચેરી ખાતેથી તેમની અટકાયત કરવામાં આવી હોવાની ખબર છે જીહા પેપર લીક કાંડ મામલે ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે રાજકારણ ગરમાઈ રહ્યું છે

કાર્યાલયની આસપાસ પોલીસે કિલ્લામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને છ મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી પ્રેસ કોન્ફરન્સમાં આપના ગુલાબસિંહ જણાવ્યું હતું આ મામલે કે અસિત વોરા આખા પેપર લીક ષડયંત્ર પાછળ છે તેમની સામે કાવતરાની કલમ નથી લગાવતા ઉલટાના આપના નિર્દોષ કાર્યકરોની સામે ખોટા કેસ કરાયા છે શ્રદ્ધા એ સુદાન પર ખોટા આરોપ લગાવ્યા છે આખા કમલમમાં ઠેર સીસીટીવી છે કેમ હજી સુધી એક પણ પુરાવા નથી આપ્યા શ્રદ્ધા રાજપૂત નેશનલ હેલ્થ કમિશનમાં કામ કરે છે અને સરકારનો પગાર પણ લે છે કમલમમાં બેસીને અત્યંત બોગસ આરોપ લગાવે છે અસિત વોરાના કુકર્મોની સજા 88000 ઉમેદવારના પરિવાર ભોગવી રહ્યા છે

તો દર્શક મિત્રો આ સાથે જ તેઓ એમ પણ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહ મંત્રી જે રીતે નિવેદનો આપે છે એને જોઈને એમ થાય છે કે આટલી વેશરમી ક્યાંથી લાવે છે હું અને મહેશ સાવાની અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરીએ છીએ કલેક્ટર ઓફિસ બહાર શાંતિપૂર્ણ રીતે માંગણી કરીને બેસીશું તેમ તેઓએ જણાવ્યું હતું દર્શક મિત્રો પરંતુ આપણે જણાવી દઈએ કે ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું